આગળ વાત કરીએ તો ચૂંટણી પ્રચારના ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભાજપ દ્વારા જેતપુરમાં શક્તિ પ્રદર્શન જેવી જાહેર સભા યોજવામાં આવી હતી. જયેશભાઈ રાદડિયા, માજી ધારાસભ્ય જસુબેન કોરાટ અને જિલ્લાના આગેવાનો હાજર રહ્યા હતા. રૂપાલાએ પોતાની દેશી ભાષામાં કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી અને કોંગ્રેસના શાસનમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ હતો જે તેના પ્રધાનમંત્રી રાજીવ ગાંધી સ્વીકારેલ ને આ ભ્રષ્ટાચારને ભાજપ સરકારે કાબૂમાં લીધો છે. હાલ દરેક ગામોને વિકાસના કામ માટે સીધા પૈસા ગ્રામ પંચાયતના ખાતામાં મળે છે. અહીં જાહેરાત કરતા તેઓએ જણાવેલ કે જો ભાજપ ફરી સત્તામાં આવી તો ખેડૂત ખેતીદારોને જે 2 એકરે 6,000 રૂપિયા મળે છે તેની મર્યાદા કાઢી નાખશે અને દરેક ખેડૂત ખાતેદારને આ સહાય મળશે. રૂપાલાને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સુરેશ ભાલિયા, ZSTV, જેતપુર. ભારતનો આત્મા છે, પણ આત્માને કોઈ ધૂપ દીપ ઘી કાંઈક ચડાવો, આત્મા લંગાઈ ગયો. આજે પહેલી વખત મિત્રો આઝાદી પછી ગામ પંચાયતને રૂપિયા મોકલવાનું કામ નરેન્દ્રભાઈ કર્યું. મિત્રો, તમને બધાને યાદ ન હોય તો સ્મરણ કરાવું, અને તમને યાદ હોય તો જયેશભાઈ જે કોંગ્રેસી આગેવાનોને યાદ કરતા હતા ને એને કહેજો કે તમારા વડાપ્રધાન રાજીવ ગાંધી હતા, એનું નિવેદન છે. વડાપ્રધાન હતા ત્યારે બોલેલા છે કે હું દિલ્હીથી 1 રૂપિયો મોકલું છું, ગામડામાં પહોંચતા પહોંચતા 15 પૈસા થઈ જાય છે. આ નિવેદન વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધીએ કર્યું હતું. એ વડાપ્રધાન હતા ને એને ખબર હતી કે હું દિલ્હીથી રૂપિયો મોકલું છું, ગામમાં જાય ત્યાં 15 પૈસા થઈ જાય છે. ઈ ગણ્યું જે 85 પૈસા ખાઈ જતી હતી એને રોકી નહોતા શકતા. વડાપ્રધાન હતા તોય રોકી નહોતા શકતા. અને તમે કલ્પના કરો કે 1 રૂપિયાનું કામ હોય અને દિલ્હીની સરકાર તમને રૂપિયો મોકલે, 15 પૈસા લેખે તમારી પાસે પોગે, 1 રૂપિયાનું કામ થાય કેટલા વર્ષે? 15 હતાપશ લંતર હો તો હોટ યુ ખાઈને ગોખેલા ગડિયા હોય તો આવડે. હા, માથ રખે બતાવો અને ઉકારો નીકળે બે બીજી મારે. હવે નથી છોકરાઓને કઈ કહેવાતું. હાથ વરા થાય, હાથ વરે સરપંચ બદલી ગયો હોય એટલે કોઈ કામ થતા જ નહોતા. મિત્રો, હું તો આ જાહેર મંચ ઉપરથી કોંગ્રેસના લોકોને કહું છું કે તમે અમારા વડાપ્રધાનની ટીકા કરો, અમારી પાર્ટીની ટીકા કરો, એનો કોઈ બહુ વાંધો નથી. એટલા માટે કે વિરોધ પક્ષ છે એ પણ લોકશાહીમાં જરૂરી છે. અને મને તો આમ વિરોધ પક્ષ પ્રત્યે માને બહુ જ, પહેલેથી જ મને બહુ ગમે છે.